નમસ્કાર, સ્વાગત છે આપનું સીધો સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. ભારત અંતરિક્ષ વિજ્ઞાનને મામલે દુનિયાભરના કેટલાય દિગ્ગજ દેશો સાથે ટક્કર લઈ શકે તેવું સામર્થ્ય ધરાવે છે. 15 જુલાઈએ ઇસરો પોતાનું બીજું મૂન મિશન ચંદ્રયાન 2 લોન્ચ કરવાનો છે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન પોતાનું રોવર અને લેન્ડર ચાંદ પર ઉતારી ચૂક્યા છે. ભારત આવું કરનાર 4થો દેશ છે. આ યાન સંપૂર્ણપણે સ્વદેશી છે અને લેન્ડર, રોવર અને ઓર્બિટરથી સજ્જ છે. આ દેશના સૌથી ભારે રોકેટ GSLV માર્ક 3 દ્વારા આ ચંદ્રયાન 2 નું પ્રક્ષેપણ કરાશે. સીધું સંવાદમાં આજે વાત કરીશું ભારતના ગૌરવ ચંદ્રયાન 2 ની. તો દેશનું ગૌરવ ચંદ્રયાન 2 ની આપણે વાત કરવાના છે. આખરે ચંદ્રયાન મિશન 2 શું છે, ભારતને આ મિશનથી કેટલું ફાયદો થવાનું છે, તમામ વિશે આપણે આજે સીધું સંવાદમાં ચર્ચા કરવાના છે. અને ચર્ચામાં મારી સાથે જોડાયા છે નિમેશભાઈ બચકાનીવાલા, કે જેઓ ચંદ્રયાન 2માં પાર્ટ્સ બનાવ્યા છે, તેઓ પોતાએ મહત્વનો ફાળો આમાં આપ્યો છે. સૌથી પહેલાં તો નિમેશભાઈ આપનું સ્વાગત છે. જે પ્રકારે ભારત માટે આ એક ગૌરવપૂર્ણ બાબત છે અને ચંદ્રયાન 2 મિશનની આપણે વાત કરી રહ્યા છીએ, આપે આમાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે, તે પર જઈએ તે પહેલા ચંદ્રયાન 2 મિશનનું મહત્વ કેટલું રહેલું છે અને આ મિશન શું છે? ચંદ્રયાન મિશન ભારત માટે એક બહુ જ અગત્યનું મિશન છે અને આપનો જેમ તમે બોલ્યા તેમ આપણે 4થા દેશ છે દુનિયામાં જે આ સેકન્ડ લોન્ચિંગ કરવાના છીએ અને સાઉથ સાઇડ પર આપનું રોવર લેન્ડ થશે, જ્યાં અત્યાર સુધી ખાલી ચાઇનાએ જ એમનું સેટેલાઇટ લેન્ડ કરાવ્યું છે. બિલકુલ નિમેશભાઈ, ચંદ્રયાન 2 આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, ચંદ્રયાન 1 ની સરખામણીની વાત કરીએ તો તફાવત શું છે? મેડમ, તફાવતમાં એવું છે કે ચંદ્રયાન 1 જે હતું એની ટેકનોલોજી પણ ઘણી લો હતી અને એના જે કાર્ય હતા અને ચંદ્રયાન 2 નો કાર્ય, એ બેઉમાં આસમાન જમીનનો ફરક છે. ચંદ્રયાન 2 સાઉથ પોલ પર લેન્ડ થવાનું છે અને પાણી, એની જમીન અને એનો ટેરિયનનું બધું મેપિંગ કરવાનું છે. એટલે આ ચંદ્રયાન 2 નું મહત્વ વધારે છે ચંદ્રયાન 1 કરતા. જી બિલકુલ નિમેશભાઈ, આ પહેલા પણ અમેરિકા, રશિયા, ચીન આ અવકાશી ક્ષેત્રે સિદ્ધિ મેળવી ચૂક્યા છે. જો કે ભારત એવો પહેલો દેશ છે જે દક્ષિણ ધ્રુવ પર આ ચંદ્રયાનને ઉતારી રહ્યો છે. કેટલો ફાયદો થવાનો છે દેશને અને અવકાશી ક્ષેત્રે ભારતની કેટલી સિદ્ધિ ગણાવી શકાય? મેડમ, સિદ્ધિ તો બહુ જ મોટી છે, કેમ કે ઇવન નાસાના પણ સેટેલાઇટ્સ, રોવર જેવા એ લોકોના લેન્ડ નથી થયા સાઉથ પોલ પર. અને આપણે ફર્સ્ટ ટાઈમ લેન્ડ કરીએ છીએ અને હું એવું માનું છું કે આપણી ફર્સ્ટ ટ્રાયલમાં એ સક્સેસ જવાનું જ છે. નિમેશભાઈ, આપે પોતે પાર્ટ્સ બનાવવામાં આપનો મહત્વનો રોલ રહ્યો છે, આપનો મહત્વનો ભાગ રહ્યો છે. કેટલા દિવસો લાગ્યા ચંદ્રયાન મિશન 2 બનાવતા અને કેટલો સમય લાગ્યો છે, કઈ રીતની મહેનત રહી છે? પાર્ટ્સ બનાવીએ છીએ ને, એ પાર્ટ્સ તો છેલ્લા લગભગ 25 વર્ષથી અમે મૂન મિશન માટે આપીએ છીએ. રોકેટ્સ, દરેક રોકેટ્સમાં અમે આપીએ છીએ કોમ્પોનન્ટ્સ. અને જે ચંદ્રયાન 2ના જે કોમ્પોનન્ટ્સ છે તે પણ અમે લાસ્ટ યરથી ડેવલપ કરેલા હતા અને 4-6 મહિના પહેલાં અમે ડિલિવરી આપેલી હતી.
જી બિલકુલ નિમેશભાઈ, ચંદ્રયાન એક કરતા ચંદ્રયાન બે નું વજન કહેવાય છે કે ત્રણ ગણું વધારે છે. કેટલા એન્જિનિયરોએ આમાં ભાગ ભજવ્યો અને કેટલો સમય લાગ્યો, ખાસ કરીને એના પાર્ટ્સ બનાવવામાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? મેડમ, એ કોમ્પોનન્ટ્સ તો આમાં હજારો લાખો હશે, પણ આમાં ડિફરન્સ એ છે કે જે રોવર અને જે પેલું લોન્ચર ને બધું અલગ અલગ વપરાય છે, અને ઇન્યુરેબલ પાર્ટ્સ હોય છે દરેક રોકેટમાં અને દરેક સેટેલાઇટમાં, અને મોટે ભાગના કોમ્પોનન્ટ્સ આપણા ઇન્ડિયામાં જ બન્યા છે, મેક ઇન ઇન્ડિયામાં જ બધું થયું છે. એ વાત બહુ ગૌરવની છે આપણા દેશ માટે. જી બિલકુલ નિમેશભાઈ, પ્રક્ષેપણ કર્યા બાદ ચંદ્રની સપાટી પર પહોંચતા મિશનને કેટલો સમય લાગશે? સમય તો અમે નહીં કહી શકીએ, કારણ કે એ મારો વિષય નથી, એ તો ઇસરોના સાયન્ટિસ્ટ જ કહી શકશે. પણ સારો એવો ટાઈમ લાગશે, કારણ કે પરિભ્રમણમાં સેટેલાઇટ ફરશે પહેલાં અને ધીમે ધીમે એ લેન્ડ થશે. જી બિલકુલ નિમેશભાઈ, જે પાર્ટ્સ બનાવવામાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ખાસ કરીને ઓર્બિટર લેન્ડર અને રોવરનું શું કામ રહેશે ચંદ્રયાન ટુમાં? જે એમાં બધા અલગ અલગ સેન્સર્સ હશે અને કેમેરાઝ, અમુક ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ્સ અને એ બધું એમાં લઈ જવામાં આવશે. મેઇન ત્યાં એ લોકો સોઇલ ટેસ્ટિંગ કરવાના છે, પાણીનું ચકાસણી કરવાના છે અને આખો ટેરિયન મેપિંગ કરવાના છે. પણ એ બધી માહિતી એ અમે અમને જાજી ખબર ના પડે, અમે તો ખાલી કોમ્પોનન્ટ્સ જ આપીએ છીએ, એટલે એ બધી માહિતી તો ઇસરોના સાયન્ટિસ્ટ જ તમને આપી શકે એમ. જી બિલકુલ નિમેશભાઈ, આપે કહ્યું કે લગભગ 6 મહિનાથી આપ લોકો મહેનત કરી રહ્યા હતા, કેટલો સમય રોજનો ફાળવવો પડતો હતો? હા, આમાં એવું છે કે રૂટીન, આ બધી આઈટમો જેમ રૂટીનમાં બનતી હોય તેમ રૂટીનમાં જ એની બનાવવામાં આવે, કેમ કે જો જાજુ અમે એમાં સ્પેશિયલાઇઝેશન અને સ્પેશિયલ ટાઈમ આપવામાં આવે ને, તો પછી બધાને ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ ડિવિઝનમાં બધાને ડાઉટ થઈ જાય, એટલા માટે એને રૂટીનમાં જ બનાવવું પડે. એટલે રૂટીનમાં જે એક કલાક, બે કલાક, અડધો કલાક જે ટાઈમ આપીએ, એટલો ટાઈમ એને આપવો પડે એવરી ડે એમ. જી બિલકુલ, ચંદ્રયાન ટુના જેમ ચાર ભાગ છે, તો ચારે ચાર ભાગના પાર્ટ્સ બનાવવામાં આપનો ફાળો રહેલો છે, કઈ કઈ રીતે આ પાર્ટ્સ અલગ પડે છે ચારે ભાગોના? અમે અમારા જે કોમ્પોનન્ટ સિરામિક કોમ્પોનન્ટ છે તે ઇગ્નિશન સિસ્ટમ અને ઇન્સ્યુલેશન સિસ્ટમમાં વપરાય છે, દરેક મોડ્યુલમાં એ યુઝ થાય છે. જે ચંદ્રયાન પર જે છેલ્લું મોડ્યુલ લેન્ડ થશે એમાં પણ એ જ કોમ્પોનન્ટ્સ આવશે, પછી જે રોવર અને જે બીજું જે છે એની સાથે એનું તેમાં કોમ્પોનન્ટ્સ ના આવી શકે અમારા. જી બિલકુલ નિમેશભાઈ, ચંદ્રયાન ટુનો આશરે ખર્ચ કેટલો થયો છે અને અન્ય દેશો દ્વારા પણ આ પહેલા ચંદ્રયાન મોકલવામાં આવ્યા છે તે કરતાં કેટલું સસ્તું રહ્યું છે ભારત દેશ માટે? એક્ઝેક્ટ ફિગર તો કોઈ ના કહી શકે, પણ જે ઈસરોએ જે ફિગર્સ આપ્યા છે એ હિસાબે લગભગ 1000 કરોડની આજુબાજુનું આ આપણું કોસ્ટિંગ આવે છે, અને બીજા દેશના કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો લગભગ એ 10મો જ ભાગ છે આપના મેન્યુફેક્ચરિંગ કોસ્ટ. જી બિલકુલ નિમેશભાઈ, વહેલી સવારે તેને લોન્ચ કરવામાં આવનાર છે, લોન્ચ થયાના કેટલા સમય બાદ પૃથ્વીની કક્ષામાં જતા કેટલો સમય લાગશે ચંદ્રયાન ટુને?
એ અમારો વિષય નથી એટલે હું એનો નહીં કહી શકું મેડમ, તમને જવાબ નહીં આપી શકાય મારાથી. એ સાયન્ટિસ્ટ તમને આપી શકશે જવાબ. જી, તો નિમેશભાઈ, જે પાર્ટ્સ બનાવવામાં આપણો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, પાર્ટ્સ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? એમાં મેજર કોમ્પોનન્ટ છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, પ્યોર એલ્યુમિનિયમ ઓક્સાઇડ. નિમેશભાઈ, ભારત ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો આ પ્રથમ દેશ છે, એટલે ભારત માટે કેટલી મહત્વપૂર્ણ સિદ્ધિ આ કહી શકાય? આ મિશન બહુ જ ઇમ્પોર્ટન્ટ મિશન છે, અને ભારત માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે આ બહુ જ અગત્યનો મિશન થઈ ગયું છે. અને દરેક ભારતીયએ આનો ગૌરવ લેવો જોઈએ, કેમ કે આપણે નાસા જેવા સ્પેસ એજન્સી સાથે આપણે કોમ્પિટ કરીએ છીએ, જે લોકોની પાસે લગભગ નહીં નહીં તો છેલ્લા 50 વર્ષનો અનુભવ છે, અને આપણે તો ઇસરો એજન્સી આપી જે છે એને તો માન 20-25 વર્ષ જ થયા છે, 30 વર્ષ થયા છે. જી બિલકુલ નિમેશભાઈ, ચર્ચા યથાવત રાખીશું. જો કે આજે વહેલી સવારે ચંદ્રયાન 2 મિશનને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવશે, જે ભારત માટે પણ એક અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી શકાશે. ચર્ચા યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. એક વાત સીધો સંવાદમાં આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છીએ ચંદ્રયાન 2 મિશનની. આજે વહેલી સવારે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે, જે ભારત માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધિ ગણવામાં આવશે. અન્ય દેશો સાથે ટક્કર લઈ શકે તેવું ભારતમાં સામર્થ્ય રહેલું છે તે ફરી એકવાર સાબિત થશે. આપણી સાથે નિમેશભાઈ જોડાયેલા છે કે જેઓએ આ ચંદ્રયાન 2માં પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે આ પાર્ટ્સ બનાવવામાં. નિમેશભાઈ, આપની પાસે આવું છું, જે પણ પાર્ટ્સ આપના દ્વારા બનાવવામાં આવ્યા છે તમામ એન્જિનિયરો દ્વારા, તેમાંથી કયા પાર્ટ્સ અત્યંત મહત્વના છે જે ચંદ્ર પર પહોંચશે આખું મિશન, અને કઈ રીતે ભારતને આમાંથી ફાયદો થશે, કેટલા સમય બાદ ચંદ્ર પર પ્રક્ષેપણ થશે? ફાયદા તો ઘણા છે. સાયન્ટિફિક સ્ટડી માટે આ મિશન જાય છે, પણ એનો વધુ વિસ્તારપૂર્વક જવાબ ઇસરોના સાયન્ટિસ્ટ જ આપી શકશે. રહી વાત કોમ્પોનન્ટ્સની, અમે સિરામિક કોમ્પોનન્ટ્સ આ પ્રોજેક્ટ માટે આપ્યા છે, અને એનો એ કોમ્પોનન્ટ્સને એપ્લિકેશન ઇગ્નિશિયન અને ઇન્સ્યુલેશન પર્પસ છે. જે રોવર લેન્ડ થવાનું છે એનો ઉપયોગિતા તો ઇસરોના સાયન્ટિસ્ટ જ આપી શકશે, કારણ કે એ લોકો સક્ષમ છે અમારા કરતાં. અને અમને એ વિષયનો જાજો જ્ઞાન ન હોવાથી અમે એનો બહુ જવાબ આપી ન શકાય. જી બિલકુલ નિમેશભાઈ, આપે જે પાર્ટ્સ બનાવ્યા છે તેમાં એ પાર્ટ્સનું કેટલું મહત્વપૂર્ણ યોગદાન રહેવાનું છે ચંદ્રયાન 2માં, કેટલું મહત્વપૂર્ણ ફાળો આપે જે પાર્ટ્સ બનાવ્યા છે કઈ રીતે ઉપયોગી છે? અમે હિમસન સિરામિક્સ જે પાર્ટ્સ આપ્યા છે તેનો ડ્યુઅલ ઉપયોગ છે. એક ઉપયોગ છે એનો ઇન્સ્યુલેશન પર્પઝ, અને બીજો ઉપયોગ છે એનો
કેબલિંગ લઈ જવા માટે છે. એને સ્પેશિયલ વર્ડ છે એનો બિલકુલ નિમેશભાઈ ઇગ્નાઇટર્સ તરીકે. હા બિલકુલ નિમેશભાઈ, આ જે યાનના ત્રણ મહત્વપૂર્ણ ભાગ છે, ઓર્બિટર, લેન્ડર અને રોવર, એ ત્રણેયમાં શું આપે પાર્ટ્સ બનાવ્યા છે? સિરામિકનો ઉપયોગ આ ત્રણેય પાર્ટ્સમાં થયો છે? નહીં, અમારો લેન્ડરમાં જ ઉપયોગ થશે. જે સોફ્ટ લેન્ડિંગ થવાનું છે તેમાં જ અમારા કોમ્પોનન્ટ્સ યુઝ થશે. આખા ચંદ્રયાન 2 માં નિમેશભાઈ લેન્ડરનું કેટલો ફાળો રહેલો છે? કારણ કે લેન્ડર એક મહત્વપૂર્ણ પાર્ટ છે, તો આખું લેન્ડરનું શું કામ રહેશે એ વિશે આપને કોઈ માહિતી છે? આમ મેડમ ખાસ માહિતી તો ન હોય, પણ જનરલ નોલેજના આધારે એટલું કહી શકાય કે લેન્ડર એક એવો ઇક્વિપમેન્ટ છે કે જે આ આખા મૂન પર બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સને લઈને લેન્ડ થશે, અને જો એનું લેન્ડિંગ પ્રોપર થાય તો આગળનું કાર્ય સક્સેસફુલ થઈ શકે. જી બિલકુલ નિમેશભાઈ, આભાર, આપ ચર્ચામાં જોડાયા અને અત્યંત મહત્વપૂર્ણ ચર્ચા કરી. તો સીધું સંવાદમાં આજે આપણે વાત કરી ચંદ્રયાન મિશન 2 કે જે આજે વહેલી સવારે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થવાનું છે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.